હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર, ગુડ મોર્નિંગ. શ્રી પીએમ સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 કોમર્સમાં ગુજરાતી વિષયની અંદર ચેપ્ટર નંબર 9 પાર્ટ પહેલો છે તેની વિશે છે આજે આપણે અભ્યાસ કરીશું. ચેપ્ટરનું નામ છે ચક્રવાક મિથુન. હવે આપણે દર વખતે જેમ કાવ્ય અને પાઠના સાહિત્ય પ્રકાર, કવિ અને તેના લેખક અને કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે તે, અને કવિ અને લેખકનું ઉપનામ, આટલી વસ્તુ છે આપણે બધા જ ચેપ્ટરની અંદર યાદ રાખતા આવ્યા છીએ. તો અહીંયા પણ ચક્રવાક મિથુનના જે છે એનો સાહિત્ય પ્રકાર છે એક ખંડકાવ્ય છે, જેના લેખક કવિ છે મણિશંકર રત્ન ભટ્ટ. અને તે પોતે ઉપનામ જેનું કહીએ કે કાંતના નામે ઓળખાય છે. હવે કાવ્યની શરૂઆત કરી એ પહેલાં આપણે એમનો કેટલોક સાર છે કવિનો તે સૌથી પહેલાં આપણે જોઈએ. કવિ નાટ્યકાર શ્રી મણિશંકર રત્નજી ભટ્ટ કાંતનો જન્મ અમરેલી જિલ્લાના ચાવંડ ગામમાં થયો હતો. વિદ્યા અને વ્યવસાયના કેટલાક વર્ષો તેઓ મુંબઈમાં રહેલા. તેમણે શિક્ષક, અધ્યાપક, આચાર્ય અને શિક્ષણાધિકારી તરીકે જુદા જુદા સ્થળોએ પોતાની સેવાઓ આપી હતી. પૂર્વાલાપ એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે. ગુજરાતી કાવ્ય સાહિત્યને એમના કાવ્ય સંગ્રહ તેમજ તેમના ખંડકાવ્યોથી વિશેષ સુપ્રસિદ્ધ પ્રાપ્ત થઈ છે. ઉપહાર, સાગર અને શશી જેવા ઉત્તમ સોનેટ તેમજ ઉર્મી કાવ્ય સાથે તેમણે ઉત્કૃષ્ટ ખંડકાવ્યો, દેશભક્તિના કાવ્યો તેમજ સુંદર પ્રાર્થનાઓની ભેટ ધરી છે. એમની સર્જક પ્રતિભા ખંડકાવ્યોમાં સોળે કળાએ ખીલેલી છે જોવા મળેલી છે. સંઘર્ષને અંતે પણ પ્રેમ પ્રાપ્તિ મુશ્કેલ છે, જીવન નિયતિની પ્રબળતાને પરિણામે પ્રાપ્ત થતી કરુણા તેમની કવિતાને ચિરકાલીન બનાવે છે. ચક્રવાક મિથુને કવિએ મનુષ્ય પ્રેમની મૂર્તિરૂપ કલ્પ્યું છે. અહીં પક્ષીયુગલનો અનિવાર્ય વિયોગ એ મનુષ્ય ચિત્તના અને સૃષ્ટિકમનું વચ્ચેના વિરોધાભાસને પ્રગટ કરે છે. દિવસ દરમિયાન પક્ષીયુગલનું સુખની ક્ષણો માણી શકે છે, પરંતુ સૂર્યાસ્તની સાથે જ બંને વિકુટા પડી જવું એ એક એમની નિયતિ હતી. ત્યારબાદ પરસ્પર વિયોગે જોરતા આ યુગલના પ્રણયની તૃપ્તિ થવી શક્ય નથી. માટે ચક્રવાક ચક્રવાકીને કહે છે, ચાલો આપણે એવા સ્થળે ચાલ્યા જઈએ જ્યાં સૂર્યનો પ્રકાશ લાંબા સમય સુધી રહેતો હોય. ત્યારે ચક્રવાક ચક્રવાકીને કહે કે હે પ્રિય સખી, જ્યાં દિવસો લાંબા હોય ત્યાં રાત્રિઓ પણ લાંબી જ હોવાની. માટે પ્રણય સુખની આશા જ ઠગારી છે. અને અંતે સૂર્યને ઝંખતું આ યુગલ આકાશમાં ઊંચે ને ઊંચે ઉડે છે. આખરે પંખી યુગલ સૂર્યાસ્ત થતાં અધકારી ભરી ખીણમાં ઝંપલાવે છે, ત્યાં તેમને દિવ્ય પ્રકાશના દર્શન થાય છે. આ દિવ્ય પ્રકાશનું દર્શન કવિની સ્વીડન બોર્ગી ધર્મશ્રદ્ધાના પરિણામ રૂપ છે. તેમની ઈશ્વર સંબંધી બદલાયેલી છે માન્યતાનું એ પરિણામ છે. તેમની ઈશ્વર સંબંધી ધર્મશ્રદ્ધા બદલાઈ નહોતી ત્યારે ખંડકાવ્યની અંતિમ પંક્તિ હતી, કહીં ચેતન એક દિશે નહીં. ધર્મશ્રદ્ધા બદલતા પંક્તિઓમાં ફેરફાર થયો. કહીં અચેતન એક દિશે નહીં એક પંક્તિના ફેરફારથી સમગ્ર કાવ્યની અર્થછાયા બદલાઈ ગઈ હતી. કાંતની સર્જનશક્તિ તેમજ કાવ્ય સામર્થ્યનું આ જ્વલંત ઉદાહરણ છે. ચક્રવાક યુગલની બીજી દુનિયાની ખોજ સફળ થાય છે. સર્વત્ર પ્રકાશમય ચૈતન્ય જણાવવા લાગ્યા છે. આ રચનામાં ભાવાનુકૂળ છંદો વિધાન થયું છે તે નોંધનીય છે. હવે સમગ્ર કાવ્યના સારની અંદર આપણે સૌથી પહેલાં એમની સાર છે એ જોઈએ તો ચક્રવાક ખંડકાવ્યમાં ચક્રવાક અને ચક્રવાકીના જીવન ઉપર નિયતિના અસરકારક પ્રભાવની વાત છે. દિવસ દરમિયાન સૂર્યના પ્રકાશમાં ચક્રવાક ચક્રવાકી પ્રણય સુખનો આનંદ માણે છે, પરંતુ નિયતિવશ સૂર્યાસ્ત થતાં બંનેને વિખૂટા થવું પડે છે. આ યુગલ વિયોગથી ઝૂરતું રહે છે. સૂર્યના પ્રકાશની છેલ્લી ક્ષણ સુધી બંને પ્રણય સુખમાં તલ્લીન છે. તેમને પ્રણયની તૃપ્તિ થતી નથી, પ્રણયની અભિલાષ પણ ઓછી થતી નથી. આથી સંધ્યા થતાં જ બંને એકબીજાના વિરહમાં ટળવળે છે. વિરહ જ્ઞાનના બળથી ચક્રવાકી પોતાના ચક્રવાકને કહે છે કે આપણે એવા સ્થળે ચાલ્યા જઈએ જ્યાં સૂર્ય હંમેશા હોય.
તેની આ અકળામણનો ઉત્તર આપતા ચક્રવાક તેને સાચી પરિસ્થિતિ સમજાવે છે કે હે સખી, જ્યાં દિવસ લાંબો હોય ત્યાં રાત પણ લાંબી જ હોવાની, માટે આ પ્રણય સુખની આશા રાખવાનો શું અર્થ? દિવસ અને રાતનું નિર્માણ એ નિયતિનો વણ ઉખેલ્યો કુદરતી ક્રમ છે, એને મિટાવવો અશક્ય છે. નિયતિના આ પ્રભાવ હેઠળ ચક્રવાક અને ચક્રવાકીને જીવવું પડે છે. યુગલની આ નિયતિ છે અને આ જ તેની વિરહ વેદના છે. ત્યાર પછી ખંડકાવ્યના અંતમાં જોઈએ તો ચક્રવાક અને ચક્રવાકી સૂર્યપ્રકાશને ઝંખતું પક્ષીયુગલ છે, એ આકાશમાં ઊંચે ને ઊંચે ઉડે છે. સૂર્યાસ્ત થતાં છેવટે પક્ષીયુગલ આંખ મીંચીને એકસાથે મૃત્યુની ગહન ખીણમાં ઝંપલાવે છે. પરંતુ ત્યાં અચાનક જ આ ધન્ય દુનિયામાં પ્રવેશ કરતા તેમને કોઈ દિવ્ય પ્રકાશના દર્શન થાય છે. પક્ષીયુગલની અન્ય દુનિયાની શોધ સફળ થાય છે, તેમને સર્વત્ર પ્રકાશમય ચૈતન્ય દેખાય છે. કવિના શબ્દોમાં કહીએ તો કહીં અચેતન એક દિશે નહીં, કવિની આ અંતિમ પંક્તિ દ્વારા સમગ્ર ખંડકાવ્યની અર્થછાયા બદલાઈ જાય છે અને એક સમજકૃતિપૂર્ણ ખંડની અંતથી ખંડકાવ્ય પૂરું થાય છે. આથી ચક્રવાક મિથુનનો અંત અમને યોગ્ય લાગે છે. હવે આપણે સાર જોયા પછી એમનો સમગ્ર શબ્દ છે એ સમજવાનો આપણે પ્રયાસ કરીએ. પ્રસરી રહી ચોપાસ શાલાઓ શૈલરાજની, શૈલરાજની શાખાઓ ચોપાસ એટલે કે ચારે બાજુ પ્રસરી રહી એટલે કે ફેલાય શાખાઓ, શાખાઓ એટલે કે ડાળી શૈલરાજની. અહીંયા શબ્દ જે છે આપણે સમજવાનો પહેલાં પ્રયાસ કરીએ. કાવ્યની શરૂઆત અહીંયાથી થશે. આ રીતે આખો કાવ્યની પંક્તિ એ છે, એ પાછળનો જે શબ્દ છે પહેલાં આવશે. શૈલરાજની શાખાઓ ચારે બાજુ પ્રસરી રહી છે. અહીંયા જે શબ્દ છે પેલો શૈલરાજ એ પેલો, શાખાઓ બીજો શબ્દ છે, ચોપાસ એટલે ચારે બાજુ એટલે ત્રીજો શબ્દ છે, અને પ્રસરી રહી એટલે કે ફેલાયેલી. એટલે કે હવે આપણે સમગ્ર એને કાવ્ય પંક્તિને શબ્દોમાં જોઈ લીધા પછી હવે એનો આપણે સમગ્ર કાવ્ય પંક્તિનો અર્થ જોઈએ. શૈલરાજની શાખાઓ ચારે બાજુ પ્રસરી રહી છે, ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની, ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની. જે શૈલરાજની શાખાઓ ચારે બાજુ ફેલાઈ રહી છે એમાં આજની સંધ્યા કેવી જશે એ સમજાતું નથી, એમાં આજની સંધ્યા કેવી જશે એ સમજાતું નથી. ફરી વખત આપણે જોઈએ, શૈલરાજની શાખાઓ ચોપાસ એટલે ચારે બાજુ ફેલાઈ રહી છે, ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની, એમાં આજની સંધ્યા કેવી જશે એ સમજાતું નથી. એટલે કે શૈલરાજની જે શાખાઓ છે એ ચારે બાજુ ફેલાયેલી છે, એમાં આજની સંધ્યા કેવી જશે એ સમજાતું નથી. સરિતાના જળ કૃષ્ણ જરા થયા, સરિતા એટલે કે નદી, સરિતા એટલે નદી અને જળ એટલે કે જળ, સરિતા એટલે નદી અને જળ એટલે કે જળ. કૃષ્ણ જરા થયા, કૃષ્ણ શ્યામ, જે કૃષ્ણનો રંગ શ્યામ હતો એવા આજે નદીના જળ છે એ શ્યામ થયા છે, એટલે કે કાળા થયા છે. સરિતાના જળ કૃષ્ણ જરા થયા એટલે કે નદીના જળ આજે થોડા શ્યામ થયા છે. કિરણ સૂર્ય તણા શિખરે ગયા, શિખરે ગયા, સુરણ તણા એટલે કે કિરણો શિખરે ગયા. અહીંયા તમે જુઓ, સરિતાના જળ કૃષ્ણ જરા થયા એટલે કે નદીના જળ થોડા કાળા થયા, કિરણ સૂર્ય તણા શિખરે ગયા અને સૂર્યના કિરણો શિખર પર પહોંચી ગયા, અને સૂર્યના કિરણો શિખર પર પહોંચી ગયા. જેમ સૂર્યના ઉગતાની સાથે જ સૂર્યના જે પહેલાં જે કિરણો છે એ સૂર્યના પહેલાં કિરણો જે છે એ સૌથી પહેલાં શિખરો પર પહોંચે છે. એટલા માટે જે છે એ કિરણોના પ્રકાશના અંધકારના લીધે થઈને નદીનો જે જળ હતું એ નદીનો જળ આજે છે એ કૃષ્ણના રંગ જેવું એટલે કે શ્યામ કાળા થઈ ગયું હતું. ફરી વખત ચારે ચાર આવી પંક્તિ જોઈએ. શૈલરાજની શાખાઓ ચારે તરફ વસરી રહી હતી, ફેલાઈ રહી હતી, એમાં આજની સંધ્યા કેવી જશે એ સમજાતું નથી. સરિતાના જળ કૃષ્ણ જરા થયા, કિરણ સૂર્ય તણા શિખરે ગયા. સરિતા એટલે કે નદી, નદીનું પાણી આજે શ્યામ થયું છે અને તેમાં પણ સૂર્યના કિરણો શિખર પર પહોંચી ગયા છે. સભયનાથ પ્રિયા હૃદય ધરે, સભયનાથ
પ્રિયા હૃદય ધરે, સભય એટલે કે ભય પામેલી, સભય એટલે કે ભય પામેલી, નાથ એટલે કે ચક્રવાક અને પ્રિયા એટલે કે ચક્રવાકી, હૃદય ધરે એટલે કે હૃદય ધરે છે, ભય પામેલી ચક્રવાકીને નાથ, ચક્રવાક છે એ પોતે હૃદય ધરે છે એટલે કે એકબીજાને આલિંગનમાં ભરે છે. નદીના જળ કાળા થયા હતા અને સૂર્યના કિરણો શિખર પર પહોંચી ગયા હતા, જેના લીધે થઈને જે ચક્રવાક હતી, જે ભય પામેલી ચક્રવાકી હતી, તે ને ચક્રવાક છે એ પોતે હૃદય ધરે છે. વિરહ સંભવ આકુલતા કરે, વિરહ સંભવ આકુલતા કરે. વિરહ એટલે કે વેદના જે છે તે, સંભવ એટલે કે સંભવતઃ, વિરહ એટલે કે બંનેથી, બંને વિરહથી વ્યાકુળ થઈ રહ્યા છે, બંને વિરહથી વ્યાકુળ થઈ રહ્યા છે. ભય પામેલી ચક્રવાકીને નાથ એટલે કે ચક્રવાક હૃદય ધરે છે અને આ બંને જે છે તે વિરહથી વ્યાકુળ થઈ રહ્યા હતા, અને બંને વિરહથી છે તે વ્યાકુળ થઈ રહ્યા હતા. ફરી વખત અહીંયા જે છે એની આપણે આટલી કાવ્ય પંક્તિનો સાર છે આપણે જોઈએ કે શૈલરાજની શાખાઓ ચારે તરફ ફેલાઈ રહી હતી અને તેમાં આજની સંધ્યા કેવી જશે એ સમજાતું નથી. નદીના જળ કાળા થયા હતા અને તેમાં સૂર્યના જે કિરણો હતા તે શિખર પર પહોંચી ગયા હતા. ભય પામેલી ચક્રવાકીને, ચક્રવાક છે એ પોતે હૃદય ધરે છે અને સંભવતઃ બંને વિરહથી વ્યાકુળ થઈ ગયા હતા, અને બંને વિરહથી વ્યાકુળ થઈ રહ્યા હતા. ઝાંખા ભૂરા ગીરી ઉપરના એક એકથી શૃંગ પર્વત, ગીરી એટલે કે પર્વત અને શૃંગ, શૃંગ એટલે કે પર્વતની જે ટોચ છે તે, શૃંગ એટલે કે પર્વતની જે ટોચ છે, શિખર જેને કહીએ, ટોચ જેને કહીએ છીએ તે, ઝાંખા ભૂરા ગીરી ઉપરના એકથી એક શૃંગ એટલે કે જે પર્વત હતો ભૂખો, ભૂરો જે પર્વત હતો, જે ઝાંખો પર્વત હતો, એ પર્વતના એક એક શિખર જાણે, એક એક શિખર જાણે વર્ષાકાલે જલધી જલના હોય જાણે તરંગ, જલધી જલના, જલધી જલના, જલધી જલના એટલે કે સમુદ્રના પાણી, સમુદ્રના પાણી હોય એમ એક એક શિખર વર્ષા સમયે તમને જોવા મળતું હતું, વર્ષા સમયે તમને જોવા મળતું હતું. ઝાંખા ભૂરા ગીરી ઉપરના એક એક શૃંગ વર્ષાકાલે જલધી જલના હોય જાણે તરંગ, એટલે કે ઝાંખા ભૂરા પર્વતના એક એક શિખર જાણે વર્ષા સમયે સમુદ્રના પાણી હોય તેવું લાગી રહ્યું હતું, સમુદ્રના પાણી હોય તેવું લાગી રહ્યું હતું. પાસે સામે તમ પ્રસરતા એક ઉદગ્રીવ, એક ઉદગ્રીવ જોઈ, ઉદગ્રીવ એટલે કે ઊંચી ડોક, ઉદગ્રીવ એટલે કે ઊંચી ડોક, ઉદગ્રીવ એટલે કે ઊંચી ડોક. અહીંયા વાક્યની શરૂઆત છે તે અહીંયા ઉદગ્રીવથી થશે, ઉદગ્રીવ એટલે કે ઊંચી ડોક કરીને પાસે સામે તમ પ્રસરતા એટલે કે સામે ફેલાયેલા અંધકારને જુએ છે. આજે ચાખો જે પર્વત હતો એ પર્વતના એક એક શિખર જાણે સમુદ્રમાં ડૂબી રહ્યા હોય, સમુદ્રના પાણીની અંદર ડૂબી રહ્યા હોય તેમ એક ઊંચી ડોક કરીને સામે ફેલાયેલા અંધકારને જુએ છે, તેમ એક ઊંચી ડોક કરીને સામે ફેલાયેલા અંધકારને જુએ છે. ભીરુશ્યામાં પણ નયનમાં આવતું અશ્રુ લોહ્ય, અશ્રુ એટલે કે આંસુ, અને ભીરુશ્યામાં આંખમાં આવતા આંસુ લૂસે છે, ભીરુશ્યામાં આંખમાં આવતા આંસુ લૂસે છે. એમની જે ચક્રવાકી હતી એ ચક્રવાકી ભયના લીધે થઈને એની આંખમાં જે આંસુ આવતા હતા એ આંખમાં આવેલા આંસુને એમના શ્યામા એટલે કે ચક્રવાક છે તે એમના આંસુ લૂસે છે, ચક્રવાક છે તે તેમના આંસુ લૂસે છે. ફરી વખત આપણે જોઈએ ચારે ચાર કાવ્ય પંક્તિ. ઝાંખા ભૂરા ગીરી ઉપરના એક એક થી શૃંગ એટલે કે ઝાંખા ભૂરા પર્વતના એક એક શિખર જાણે વર્ષા સમયે, વર્ષાકાલે એટલે કે વર્ષા સમયે સમુદ્રના ડૂબીમાં સમુદ્રના પાણી જેવા લાગી રહ્યા છે, સમુદ્રના પાણીની લહેર જેવા લાગી રહ્યા છે. પાસે સામે તમ પ્રસરતા એ ઉદગ્રીવ જોઈએ, ઉદગ્રીવ એટલે કે ઊંચી ડોક, ઉદગ્રીવ એટલે કે ઊંચી ડોક, ઊંચી ડોક કરીને સામે ફેલાયેલા, ઊંચી ડોક કરીને સામે ફેલાયેલા, તમ એટલે કે અંધકાર, તમ એટલે કે અંધકારને જુએ છે. ભીરુશ્યામાં પણ નયનમાં આવતું અશ્રુ લોહી, નયન એટલે કે આંખ, અશ્રુ એટલે કે આંસુ, અને ભીરુ
એટલે કે ચક્રવાક, અને શ્યામા એટલે કે ચક્રવાકી ને, એટલે કે ચક્રવાક, ચક્રવાક છે એ ચક્રવાકીના આંખમાં આવતા આંસુ લૂછે છે, ઊંચી ડોક કરીને સામે ફેલાયેલા અંધકારને જુએ છે. અને આ અંધકારમાં ચક્રવાકીના આંખમાં જે આંસુ આવે છે એ ચક્રવાકીના આંસુને ચક્રવાક છે છે એમનો જે સાથી જે છે તે પોતે અશ્રુ લૂછે છે. વિરહ યુગમાં કિશોર રસયજ્ઞ, એ આ કિશોર રસયજ્ઞ પક્ષી યુગલ પરસ્પર પ્રિણય કળામાં મગ્ન છે. વિરહ યુગમાં કિશોર રસયજ્ઞ રસમહી જ પરસ્પર મગ્ન એ. વિરહ યુગમાં એટલે કે પંખીનું જોડું, વિરહ યુગમાં એટલે કે પંખીનું જોડું, આ કિશોર એટલે કે આ કિશોર એટલે કોણ, ચક્રવાક અને ચક્રવાકી. રસયજ્ઞ એટલે કે પ્રણય ક્રીડામાં, રસયજ્ઞ એટલે કે પ્રણય ક્રીડામાં મગ્ન એટલે કે મગ્ન છે. ફરી વખત અહીંયા જુઓ, થોડીક કાવ્ય પંક્તિ છે એ હાર્ડ છે, સમજવા માટેનો આપણે પ્રયાસ કરીએ. વિરહ યુગમાં કિશોર રસયજ્ઞ એ રસમય જ પરસ્પર મગ્ન એ, એટલે કે આ વાક્ય કાવ્યની શરૂઆત અહીંયાથી થશે. કિશોર, આ કિશોર રસયજ્ઞ વિરહ યુગમાં એટલે કે પંખી યુગલ પરસ્પર મગ્ન એટલે કે પરસ્પર પ્રિણય ક્રીડામાં મગ્ન છે. આ કિશોર રસયજ્ઞ પક્ષી યુગલ પરસ્પર પ્રિણય ક્રીડામાં મગ્ન છે. નિર્ભૃત યત્ર અહર્નિશે આવડતું, અહર્નિશ એટલે કે દિન રાત, અહર્નિશ એટલે કે દિન રાત, ખાસ યાદ રાખજો અહર્નિશની જોડણી અને એનો સમાનાર્થી, અહર્નિશ એટલે કે દિવસ અને રાત. આ કિશોર રસયજ્ઞ પંખી યુગલ પરસ્પર પ્રણય ક્રીડામાં મગ્ન છે. અને નિર્ભૃત અત્ર આવતું, રમણ આચરવા મન ભાવતું, નિર્ભૂત અત્ર અહર્નિશ આવતું રમણ આચરવા મન ભાવતું, એટલે કે આ યુગલને દિવસ રાત અહીં નિર્ભય બનીને પ્રણય ક્રીડવા, પ્રણય ક્રીડા કરવાનું ગમતું. દિવસ રાત નિર્ભૃત એટલે કે નિર્ભય બનીને આ યુગલ જે છે તે દિવસ રાત જોયા વગર, દિવસ રાતમાં નિર્ભય થયા વગર તે પોતે બંને પ્રણય ક્રીડા છે એ કરવાનું ગમતું હતું, બંનેને પ્રણય ક્રીડા છે એ કરવાનું ગમતું હતું. વિરહ યુગમાં કિશોર રસયજ્ઞ રસમય જ પરસ્પર મગ્ન, એટલે કે આ કિશોર રસયજ્ઞ પંખી યુગલ પરસ્પર પ્રણય રસ એટલે કે પ્રણય ક્રીડામાં જ મગ્ન છે. પોતે ચક્રવાક અને ચક્રવાકીને આજુબાજુના વાતાવરણની અંદર જે કણ પણ કાંઈ પલટો આવે છે, ફેરફાર થાય છે, એ ફેરફારની અંદર એની અંદર એની કોઈ અસર થતી નથી, એટલે પોતે પોતાની પ્રણય ક્રીડામાં જ મગ્ન છે. નિર્ભૃત અત્ર અહર્નિશ આવતું રમણ આચરવા મન ભાવતું, આ યુગલને દિવસ રાત અહીં નિર્ભય બનીને પ્રણય ક્રીડા કરવાનું ગમતું હતું, આ યુગલને દિવસ રાત અહીં નિર્ભય બનીને પ્રણય ક્રીડા કરવાનું ગમતું હતું, આ યુગલને દિવસ રાત અહીં નિર્ભય બનીને પ્રણય ક્રીડા કરવાનું ગમતું હતું. ઊંચે બેસી રવિ ઉદયને જે સાથે વિલોકે, રવિ ઉદય, રવિ એટલે કે સૂર્યના ઉદયને જોઈને, ક્યાં બેસીને, તો કે ઊંચે, ઊંચે બેસીને રવિ ઉદયને મળીને બંને વિલોકે, વિલોકે એટલે કે જોવે છે, બંને સાથે જુએ છે. ઊંચે બેસીને રવિ ઉદયને જે સાથે વિલોકે, એટલે કે ઊંચે બેસી સૂર્યોદયને મળીને બંને સાથે જુએ છે, બંને એકબીજાનો જ સૂર્યોદય થાય છે, સૂર્યોદય થાય છે, એ પોતે શિખર પર બેસીને ચક્રવાક અને ચક્રવાકી બંને એકબીજાને છે એ પોતે સૂર્યોદય જે ઉગે છે એને પોતે જુએ છે. ઘેલા જેવા ક્ષણ સ્મૃતિ થતા જે દિશે હર્ષ શોક, પરંતુ પ્રણય રસમાં ઘેલા મગ્ન, પ્રણય રસમાં ઘેલું થયેલું આ યુગલ ક્ષણ સ્મૃતિ એટલે કે એક ક્ષણ માટે પણ થતા દિશે હર્ષ શોક, એક ક્ષણ માટે પણ વિરહની સ્મૃતિ થતા વિહ્વળ થઈ જાય છે. પરંતુ પ્રણય રસમાં આ ઘેલું યુગલ એક ક્ષણ માટે વિરહની સ્મૃતિ થતા વિહ્વળ થઈ જાય છે. જે ચક્રવાક અને ચક્રવાકી ઊંચે બેસીને સૂર્યોદયને પોતે નિહાળે છે, બંને જુએ છે, એ પ્રણય રસમાં એટલું ઘેલું હતું કે એક ક્ષણ માટે પણ પોતાની વિરહની, પોતાના બંનેના વિરહની સ્મૃતિ છે, વિરહની સ્મૃતિ થતાં વિહ્વળ થઈ જાય છે એટલે કે આકુળ થઈ જાય છે. ઘાટા ભીના વિટપ પર એ ત્યાં નિહાળે સુવર્ણે, સુવર્ણ એટલે કે સોનું,
નિહાળે એટલે કે જોવું, વિટપ એટલે કે ડાળી, ઘાટા ભીના એટલે કે ત્યાં તો એક ઘટભીની ડાળીઓ પર સોના માણેક જડ્યા હોય એવા રમ્ય પાંદડા થતા જુએ છે. માણેક્યોથી ગ્રંથિત સરખા રમ્ય થયા પર્ણ, પર્ણ એટલે કે પાંદડા, રમ્ય એટલે કે રમ્ય પાંદડા થતા માણેક્યોથી, માણેક્યોથી ગ્રંથિત એટલે કે માણેકથી ગૂંથેલા એટલે કે જડેલા ઘાટાભીના જે વિટપની ડાળીઓ ઉપર જે પર્ણ હતા એ પર્ણને પોતે રમ્ય પાંદડાને છે જે સોના માણેક જડ્યા હોય એવા રમ્ય પાંદડાને થતા જુએ છે. ત્યાં તો એ ઘટભીની ડાળીઓ પર સોના માણેક જડ્યા હોય એવા રમ્ય પાંદડાને, રમ્ય પાંદડા થતા જુએ છે. ફરી વખત આપણે ચાર એક ચાર કાવ્ય પંક્તિનું આપણે સાર જોઈએ, શબ્દશ સમજવા માટેનો પ્રયાસ કરીએ. ઊંચે બેસી રવિ ઉદય જે સાથે વિલોકે, વિલોકે એટલે કે જુએ, જે એટલે કે રવિ ઉદય એટલે કે સૂર્ય, સૂર્યના ઉદયને ઊંચે બેસીને એટલે કે ઊંચે બેસીને સૂર્યોદયને મળીને બંને સાથે જુએ છે. ઘેલા જેવા ક્ષણ સ્મૃતિ થતા જે દિશે હર્ષ શોક, પરંતુ પ્રણયરસમાં ઘેલું આ યુગલ એ ક્ષણ માટે વિરહની સ્મૃતિ થતાં વિહ્વળ થઈ જાય છે. પરંતુ વિહ્વળ થતાં પ્રણયરસમાં આ ઘેલું યુગલ એક પક્ષણ એક ક્ષણ માટે વિરહની સ્મૃતિ થતાં વિહ્વળ થઈ જાય છે. ઘાટા ભીના વિટપ, વિટપ એટલે કે ડાળી, નિહાળે સુવર્ણ એટલે કે સુવર્ણ સોના માણેક, માણેક્યોથી એટલે કે સોના માણેક, સુવર્ણ એટલે કે સોનું, પર્ણ એટલે કે પાંદડા. ત્યાં તો એક ઘટભીની ડાળીઓ ઉપર સોના માણેક જડ્યા હોય એવા રમ્ય પાંદડા થતા જુએ છે. ત્યાં તો એક ઘટભીની ડાળીઓ પર સોના માણેક જડ્યા હોય એવા રમ્ય પાંદડા થતા જુએ છે. ત્યાં તો એક ઘટભીની ડાળીઓ પર સોના માણેક જડ્યા હોય એવા રમ્ય પાંદડાને જુએ છે. હરિત નીલ સુદર, સુદર એટલે ઘણે દૂર, વનસ્થલી એટલે કે જંગલ, હરિત એટલે કે લીલું અને નીલ વનસ્થલી એટલે કે જંગલ, વનસ્થલી એટલે કે જંગલ. હરિત નીલ સુદૂર, સુદૂર એટલે ઘણે દૂર, વનસ્થલી એટલે કે દૂર દૂર લીલી કુંજાર વનમાં, લીલ લીલ દૂર દૂર લીલી કુંજાર વનમાં સુકુમાર હરણા પરમળી સુકુમાર મૃગો રમે, મૃગો એટલે કે હરણ, સુકુમાર એટલે કે સુકુમાર હરણા રમે છે. દૂર દૂર લીલી કુંજાર વનમાં સુકુમાર હરણા રમે છે. દૂર દૂર સુદૂર એટલે કે દૂર દૂર ઘણે દૂર સુધી, લીલું નીલ, નીલ એટલે કે લીલા, લરિત એટલે કે લીલી, નીલ એટલે કે કુંજાર, અને વનસ્થલી એટલે કે વનમાં, એટલે કે દૂર દૂર લીલી કુંજાર વનમાં સુકુમાર મૃગો રમે એટલે કે સુકુમાર હરણા રમે છે. દૂર દૂર લીલી કુંજાર વનમાં સુકુમાર હરણા રમે છે. ઉપવનો તણી સંવૃત આવલી, ઉપવનોથી આચ્છાદિત, સંવૃત એટલે કે આચ્છાદિત ઢંકાયેલું, સંવૃત એટલે કે ઢંકાયેલું, એટલે કે ઉપવનોથી ઢંકાયેલી હારમાળામાં પ્રવેશવા માટે, ઉપવનોથી ઢંકાયેલી હારમાળામાં પ્રવેશવા માટે મહી જતા પ્રણય તરુણો ભમે. આ પ્રણય તરુણો એક એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરી રહ્યા છે. જે ઉપવનો જે છે, લીલી જે કુંજાર છે, એ લીલી કુંજાર વનની અંદર જે સુકુમાર હરણા રમી રહ્યા છે, એ વનની અંદર જે ઉપવનોથી ઢંકાયેલી હારમાળા હતી, એ ઉપવનોથી ઢંકાયેલી હારમાળામાં પ્રવેશવા માટે આ તરુણ જંગલો જે છે, આ બંને તરુણો છે, એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર ફરી રહ્યા છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરી રહ્યા છે. હરિત નીલ સુદૂર વનસ્થલી, દૂર દૂર લીલી કુંજાર વનમાં સુકુમાર હરણા રમે છે. દૂર દૂર લીલી કુંજાર વનમાં સુકુમાર હરણા રમે છે. ઉપવનો તણી સંવૃત, સંવૃત એટલે કે આચ્છાદિત અથવા ઢંકાયેલી, ઉપવનો તણી એટલે કે ઉપવનોથી ઢંકાયેલી, ઢંકાયેલી હારમાળામાં મહી જવા પ્રણય તરુણો ભમે, મહી જવા એટલે કે પ્રવેશવા માટે આ પ્રણય તરુણો ફરે છે. ઉપવનોથી ઢંકાયેલી હારમાળામાં પ્રવેશવા માટે આ પ્રણય તરુણો ભમે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉપર ફરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આગળના કાવ્યનો અભ્યાસ કરશું. પરંતુ હોમવર્કની અંદર તમારે અહીંયા સુધી જે આપણે ચલાવેલું છે આજના લેક્ચરમાં, ત્યાંના સુધી તમારે
કાવ્યનો ભાવાર્થ છે એ તમારે હોમવર્કની અંદર તમારે લખવાનો રહેશે. નમસ્કાર.